ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં સ્ટાન્ડર્ડ 3 ચેપ્ટર 5 ઘર 1 શાળા. હવે આપણે એમાં પહોંચ્યા હતા ફોટા નંબર 2 ઉપર. ત્યાં જો હવે જો અમે તમને પ્રથમ દેખાડ્યું હતું ને કે સમાનતા, કે કેટલાયમાં સમાનતા આપણને જોવા મળે છે. તમે જોયું હોય તો માતા અને બરાબર દીકરીમાં હોય, દીકરામાં હોય સમાનતા, પિતા અને દીકરીમાં સમાનતા હોય, દીકરામાં હોય, ફેસ મળતા આવતા હોય બરાબર, પછી એના હાવભાવ મળતા આવતા હોય, કોઈના એક્સપ્રેશન મળતા આવતા હોય, એમ જુદી જુદી વસ્તુ ખાવા પીવાની બધી સમજાવી હતી મળતું આવતું હોય. હવે તમે આ ફોટો જુઓ, આ ફોટાની અંદર આ શું કરે છે એ જુઓ. તો શું કરે છે તમે જોઈ શકો છો. તો શું કરે છે, બધા કપડાં ધોવે છે બરાબર. કુટુંબના સભ્યો છે એ કપડાં ધોવામાં, સૂકવવામાં, ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે. સલમાન એના કુટુંબે રફીક પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે. કોણ શીખે છે? જુઓ, સલમાન અને તેના કુટુંબી રફીક બરાબર, એ પણ સલમાનના કુટુંબ દ્વારા આ કામ શીખે છે. શું શીખે છે? કપડાં ધોવાનું, સૂકવવાનું, ઇસ્ત્રી કરવાનું, આ બધું શીખે છે. શું આપણું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા, તો શું કરે છે એ લોકો? જો હવે હું તમને પ્રશ્ન દેખાડું. હવે જો અહીંયા પ્રશ્ન આપ્યો છે, શું આપણું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા, તો શું કરે છે? તમે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? દરેક વ્યક્તિ હોય એનું કુટુંબ જુદા જુદા કામ સાથે જોડાયેલું હોય. કોઈના પપ્પાને ફેક્ટરી હોય તો એમાં નાના મોટા પાર્ટ્સનું આ તેવું હોય, મોટા પાર્ટ્સ બનાવવાનું હોય, મશીનરી બનાવવાનું હોય, એમ જુદું જુદું હોય. કોઈ લોકો ખેતી કરતા હોય તો ખેતી સાથે સંકળાયેલું છે એમ આપણે લખી શકીએ બરાબર. આમાં છે કે કોઈ કામ સાથે સંકળાયેલું હોય જો હા તો આપણે લખી શકીએ. હવે તમે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મમ્મીને મદદ કરો છો? તો આપણે ઘરમાં ઘણા કામમાં મમ્મીને મદદ કરીએ છીએ ને. કેટલાય મમ્મીને વાસણમાં મદદ કરે, એટલે વાસણ લૂછવામાં. વાસણ તો તમે નાના બાળકો છો એટલે કોઈ ઘરમાં ન કરતા હોય, થર્ડ સ્ટેન્ડર્ડમાં હોય એટલે. તો શું કરો, ઘણા શું કરો તો કે મમ્મીને વાસણ હોય લૂછી દો, પોતાની વસ્તુ એની જગ્યાએ મૂકી દો, એવા નાના મોટા કામમાં મમ્મીને મદદ કરો છો. હવે આપણે જોઈએ કે નાનું કુટુંબ કોને કહેવાય. આગળ ત્યાં પૂછ્યા હતા તો નાનું કુટુંબ એને કહેવાય કે જે ઘરની અંદર માતા, પિતા અને બે બાળકો રહેતા હોય એને કેવું કુટુંબ કહેવાય? નાનું કુટુંબ બરાબર. કે જેની અંદર બે બાળકોને માતા પિતા હોય અને દાદા દાદી હોય એને આપણે કહીએ નાનું કુટુંબ. પછી આપણને પૂછ્યું છે સંયુક્ત કુટુંબ કોને કહેવાય બરાબર. અને મોટું કુટુંબ તો બહુ જ હોય, ઓછું હોય, કેમકે એમાં એક બેથી વધારે બાળકો હોય, માતા પિતા હોય, એને આપણે મોટું કુટુંબ કહે છે. એવું આપણે ઓછું હવે જોવા મળશે. હવે સંયુક્ત કુટુંબ વિશે વાત કરીએ તો સંયુક્ત કુટુંબમાં કોણ હોય? તો કે સંયુક્ત કુટુંબમાં માતા પિતા હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય બરાબર, એના બાળકો હોય, ફોઈ ફુવા રહેતા હોય તો એના બાળકો હોય બરાબર. બધા સાથે મળીને રહેતા હોય ને એને આપણે શું કહેવાય? સંયુક્ત કુટુંબ. કે જેમાં મોટા ભાગે માતા પિતા, દાદા દાદી, કાકા કાકી અને એના બાળકો રહે છે અત્યારના સમય પ્રમાણે મોસ્ટલી બરાબર, એને આપણે સંયુક્ત કુટુંબ કહેશું. હવે પૂછ્યું છે કે તમે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? આપણે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મમ્મીને મદદ કરીએ છીએ બરાબર. તમે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? તો તમે અહીંયા લખી શકો, તમે જે કામમાં મદદ કરતા હોય ને એ લખી શકો. કે વાસણ લૂછી દઉં છું, મારી વસ્તુ ઠેકાણે મૂકી દઉં છું, મમ્મી કહે કે અહીંયાથી કંઈ વસ્તુ લેવાની હોય શેરીમાંથી તો હું લઈ આવી દઉં છું, એવું બધું કામ કરી દઉં છું બરાબર. આવું કામ કરતા હોય એ તમે જે પણ કામ કરતા હોય તમે લખી શકો. કોઈ વસ્તુ વ્યવસ્થિત મૂકવામાં મમ્મીને મદદ કરતા હોય, કોઈને કપડાં સંગીલતા આવડતા હોય તો એમાં મદદ કરતા હોય, એમ નાના નાના કામમાં તમે મદદ કરો છો તો એ તમે લખી શકો. તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણો શીખો છો બરાબર. શું કહે છે કે તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણો શીખો છો? આપણે શીખીએ જ છીએ. જો દરેક બાળકો એ પોતાના માતા પિતા પાસેથી કંઈક ને કંઈક શીખતું જ હોય છે.
તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો. તમે કયા કામ કોની જોડેથી શીખ્યા? શું તમારી પાસેથી કોઈ કશું શીખે છે? હવે જો આપણે આપણા મમ્મી પાસેથી શીખતા હોય ને, કેવી રીતના સાફ કરવું, વસ્તુ કેવી રીતના એની જગ્યાએ મૂકવી, કપડાં શેંગેલીને ક્યાં મૂકવા, આપણા બુક્સ, આપણું હોમવર્ક થઈ જાય પછી બેગમાં કેવી રીતે મૂકવા, બરાબર, આપણી વસ્તુ આપણે જ્યારે જોતી હોય ત્યારે તાત્કાલિક મળી જાય, કઈ રીતે ગોઠવવી, આ બધું આપણે કોની પાસેથી શીખીએ છીએ? આપણા મમ્મી પાસેથી, દાદી પાસેથી, કાકી પાસેથી, કોઈને કોઈની પાસેથી આપણે શીખીએ છીએ, બરાબર. પછી તમારી પાસે કોઈ શીખતું હોય, ઘણાની ટેવ બહુ સરસ હોય કે તમારા મમ્મી વસ્તુ મૂકતા હોય બહુ સરસ જ હોય છે, બરાબર, પણ તમે કંઈક અલગ રીતે મૂકો તો એ ઘણીવાર એના કરતાં પણ સરસ લાગતું હોય. તો કેટલી વાર એવું થાય કે તમે એ કામ તમારા મમ્મીને પણ શીખવી શકો, એવું નથી કે એ જ સરસ કરે, તમે પણ કરી શકો. તમારા મગજથી વિચારવાનું, બરાબર, કે તમારે આ એકદમ સરસ રીતે કરવું છે, તો તમે એનાથી પણ સારી રીતે વસ્તુ મૂકી શકો. ઘણાને ગોઠવણી કરવામાં એક્સપર્ટ હોય, બધી વસ્તુ એટલી મસ્ત રીતે રાખે ને કે બધા આવે ને તો પૂછે હા બહુ સરસ રાખી છે, એવું પણ આવડતું હોય. એટલા માટે હવે સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો કે તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો, અને કોની જોડેથી શીખ્યા એ પણ તમારે કેવું હોય તો કહી શકો, કે અમે જેની પાસેથી શીખ્યા હોય એનું નામ લખી શકો કે મારા મમ્મી પાસેથી મેં આ શીખ્યું, દાદીએ મને વ્યવસ્થિત વાર્તા શીખવાડ્યું, એવું પણ તમે લખી શકો. અને તમારી પાસેથી કશું કોઈ શીખે છે તો એવું પણ તમે લખી શકો. મેં કીધું ને કે વસ્તુ તમે બહુ સરસ રીતે ગોઠવીને મૂકી હોય તો એ તમારી પાસેથી પણ શીખી શકે. હવે આપણો આ છેલ્લો પોઈન્ટ છે, તમે ખુશ હોવ ત્યારે શું કરો છો? કેટલાય ખુશ હોય ને તો આઈસ્ક્રીમ ખાય, કેટલાય ખુશ હોય તો ડાન્સ કરે, કેટલાય ખુશ હોય ને તેમ કે આ ખોટે એમ રાડો નાખીએ. એટલે જ્યારે ખુશ હોય ને ત્યારે વ્યક્તિ એના હાવભાવ કંઈક અલગ જ દેખાડે છે. કેટલાય ખુશ હોય ને તો એમ કે વાહ વાહ એમ બોલે, એટલે કે વાવ એવું કંઈક ને કંઈક શબ્દ મસ્ત એના મોઢામાંથી નીકળે જ છે. અને કેટલાય મેં તમને કીધું એમ તરત જ આઈસ્ક્રીમ ખાવા વયા જાય, આવું પણ કરે છે. એટલે સમજાય ગયું, તમે ખુશ હોય ત્યારે જે કરતા હોય તમે મને કહેજો. આ સેશન પૂરું થાય પછી હવે નેક્સ્ટ સેશનમાં આપણે આગળ જોશું. આ સેશન આપણું પૂર્ણ કરીએ છીએ.